નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 6 ની અંદર કમ્પ્યુટર પરિચયમાં મેઇન ફ્રેમ કમ્પ્યુટર વિશે માહિતી મેળવવાની છે. આપણે આની પહેલાનો જે પીરિયડ હતો એની અંદર આપણે પેજ નંબર 8 ઉપર સુપર કમ્પ્યુટર વિશે માહિતી જોઈ હતી કે ભાઈ સુપર કમ્પ્યુટર કદમાં ઘણું મોટું હોય, રાક્ષસી કદ રાક્ષસી કહેવામાં આવે છે, હવામાનની આગાહી કઈ રીતે મેળવવી, એના વિશે આપણે માહિતી જોઈ હતી. આજે આપણે જે વાત કરવાની છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતના છે, એની કદ કેવું છે, સાઇઝ કેવી છે, એની ઝડપ કેવી છે, એના વિશે આપણે માહિતી જોઈશું. તો તમારી જે કમ્પ્યુટર ધોરણ 6ની જે બુક છે એમાં પેજ નંબર 9 ઉપર તમે જોશો તો 2 નંબર કરીને લખેલ હશે મેઇન ફ્રેમ કમ્પ્યુટર. તો અમારી બુકમાં જોશો અને સુપર કમ્પ્યુટર અને મેઇન ફ્રેમ આ બંને વચ્ચેનો તફાવત શું છે એ પણ તમે સમજી શકશો. તો જો જે પેલી લાઈન છે, આ મેઇન ફ્રેમ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર કરતાં નાના હોય છે. સુપર કમ્પ્યુટરનું કદ કેવું હતું? મોટું હતું. જ્યારે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે એ સુપર કમ્પ્યુટરમાં કરતાં કદમાં કેવા હશે? નાના. પરંતુ તેઓ ઘણા ઝડપી અને મોંઘા પણ હોય છે. જો કદમાં સુપર કમ્પ્યુટર કરતાં નાના છે પણ તેની ઝડપ છે એ સુપર કમ્પ્યુટર કરતાં કેવી હતી? વધારે હતી. અને મોંઘા પણ સુપર કમ્પ્યુટર કરતાં વધારે છે. એક સમયે 100 કરતાં વધારે લોકો એક મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે. 100 કરતાં વધારે માણસો છે એક જ મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ એક જ સમયે છે એ કરી શકે. મોટા મોટા ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક સામાન તથા અન્ય યંત્રો બનાવવા માટે તમે મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો. બેંક, એરલાઇન્સ અને રેલવે જેવી મોટી સંસ્થાઓમાં ડેટાના સંગ્રહ તથા પૃથ્થકરણ માટે અથવા કમ્પ્યુટરના મોટા નેટવર્કની જાળવણી માટે મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો તમે ઉપયોગ કરી શકો. મોટી મોટી જે કંપની હોય ત્યાં પછી એમાં ઘણા બધા માણસો કામ કરતા હોય, 100, 200, 300, તો મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ છે એરલાઇન્સની અંદર અથવા મોટી મોટી કંપનીની અંદર તમે કરી શકો. તો સુપર કમ્પ્યુટર અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર વચ્ચેનો તફાવત શું? તો કે ભાઈ મોંઘું છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે કોના કરતાં? સુપર કમ્પ્યુટર કરતાં. ઓલાની અંદર છે તમે ઝડપથી કામ કરી શકો પણ મેઇન ફ્રેમ કમ્પ્યુટરમાં કેટલા માણસો એક જ સમયે કામ કરી શકે? 100 જેટલા માણસો છે એ કામ કરી શકે. તો આ બંનેનો તફાવત છે તમારે યાદ રાખવાનો. અને તમારી જે રફ બુક છે એમાં પેજ નંબર 9 ઉપર મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો જે પકડો છે એ તમારે લખવાનો રહેશે. હવે જોઈ જોઈએ.